विद्यार्थी मित्रों, आज आप पदार्थ चित्र 36 शीखीशू। फूटपट्टी और अर्धवर्तुणनी जरूर रहेशे आपणने। हाँ, अने 5 रुपयानो के 10 रुपयानो के रुपयानो सिक्को, त्रण वस्तु जोईशे। चालो दोरीशू। फूटपट्टी मूको वच्चे, एकदम ऊपर नहीं मूकवानी, थोड़ी वच्चे। 0 થી 12, 0 થી 12 ની લીટી લઈશું, બરાબર 12 ની લાંબી લીટી સુધી। હવે હું કહું ત્યાં જ પોઈન્ટ મૂકજો, લીધી બધાએ લીટી। હા, હવે હું કહું ત્યાં પોઈન્ટ મૂકજો, 0 પર પોઈન્ટ, 1 પર પોઈન્ટ, 1 ની લાંબી લીટી પર, 7 ની લાંબી લીટી પર પોઈન્ટ, 11 ની લાંબી લીટી પર પોઈન્ટ, અને 12 ની લાંબી લીટી પર પોઈન્ટ। 0, 1, 7, 11 અને 12 લખી લઈએ। પહેલી વાર જ્યારે કરીએ છે હંમેશા માપ લખી લેવાનું। 0, 1, 7, 11 અને 12, બરાબર આટલા પોઈન્ટ લીધા। હવે આ 7નો જે પોઈન્ટ છે આપણી પાસે, 7ના પોઈન્ટ પર 5 મૂકવાના છે। હવે તમને મૂકતા તો આવડી ગયું છે, કારણ કે ડોલમાં મેં જોયું, પરફેક્ટ ડોલ છે બધાની। હા, આ 5ની લાંબી લીટી, આ જે લાંબી લીટી છે એ બરાબર 7ના પોઈન્ટ પર મૂકીશું। આ રીતે ઉપરની તરફ અંક આવવા જોઈએ, લેવાયું? હા, 7નો પોઈન્ટ દેખાવો જોઈએ આપણને। હવે 0 પર પોઈન્ટ લો, લીટી નથી લેવાની આપણે, ફક્ત પોઈન્ટ। 0નો પોઈન્ટ, 2નો પોઈન્ટ, 4નો પોઈન્ટ, 6ની લાંબી લીટી પર પોઈન્ટ, 8ની લાંબી લીટી પર પોઈન્ટ, 10ની લાંબી લીટી પર પોઈન્ટ। પોઈન્ટને લખીશું, અહીંયાથી માપ લખીશું। 0, 2, કેમ અહીંયાથી લખાવું છું ને 8ની જગ્યાએ 2 કેમ લખું છું સમજાવું છું। અહીંયા લખો 4, 2ના ઘડીએ, 0, 2 એકા 2, 2 દૂ 4, 2 3 6, 2 ચોક 8, 2 5 10। હવે કેવી રીતે એ જુઓ, ટીચરે આમ કેમ કરાવ્યું? આપણે અહીંયાથી ફૂટપટ્ટી મૂકતે 7ના પોઈન્ટ પર 5 મૂકતે, હા, તમને પોઈન્ટ દેખાય એને માટે મેં એ રીતે દોરાવ્યું। હવે જુઓ, 2 એકા 2 આવે છે પોઈન્ટ, 2નું દેખાય, હા, 2 0 0, 2 એકા 2, 2 દૂ 4, 2 ચોક 2 દૂ 4, 2 3 6, 2 ચોક 8, 2 5 10, આવી ગયું। પોઈન્ટનું જમણા કામ છે આપણને। ચાલો અર્ધવર્તુળ લો હાથમાં। હવે હું કહું એ રીતે કરવાનું છે, એ પહેલાં ઇરેઝર લો અને 1 થી 7ની લીટી ભૂસી નાખો, 1 થી 7, દેખાય છે 1 થી 7ની લીટી ભૂસાઈ ગઈ। નંબર નથી આજે ભૂસવાના, આવતીકાલે ફરી જ્યારે દોરાવીશ ત્યારે નંબર વગર દોરાવીશ। ચાલો, 1નો પોઈન્ટ યાદ રાખો, આ 1નો, 0નો નહીં, 1ના પોઈન્ટને જોડવાનું છે અર્ધવર્તુળથી। પહેલાં 10 લેશું, 10ના પોઈન્ટને અડો અને ઉપર 1ના પોઈન્ટને અડો ને 1 થી 10ના પોઈન્ટને જોડો। જોડાયું આ રીતે? હવે 1ના પોઈન્ટને અડો, 8ના પોઈન્ટને જોડો। પહેલાં અર્ધવર્તુળ બરાબર સેટ કરો, કર્યું? ચાલો, 1ના પોઈન્ટથી 8ના પોઈન્ટ સુધી બરાબર થયું। હવે 6નો પોઈન્ટ, 7નો પોઈન્ટ નથી લેવાનો, 7 તો લીટીનો પોઈન્ટ છે, 6નો, 2ના ઘડિયાના જ પોઈન્ટ જોડવાના છે 1ના પોઈન્ટ સાથે। આ 2નો ઘડિયો, આ 1ના પોઈન્ટ સાથે 2 3 6 જોડાયા। હવે 4નો પોઈન્ટ જોજો,
એકનો પોઈન્ટ દેખાય છે અને ચારનો પોઈન્ટ દેખાય છે. પછી જ એને જોડવાનું કે ભૂલ પડે જ નહીં. ચિત્રકામમાં ભૂસાભૂસના માર્ક જાય છે એટલે ચિત્રકામમાં બને એટલી ભૂલ ઓછી કરવાની. ભૂલ પડે તો ભૂસવું જ પડે, પણ પ્રયત્ન કરવાનો કે ધ્યાન આપીને જે કરીએ ધ્યાન આપીને. ચાલો એકના પોઈન્ટ પર પછી બેના પોઈન્ટ પર. એકથી બે, બરાબર. આગળ જાઓ એકના પોઈન્ટથી શૂન્યના પોઈન્ટ સુધી. બહુ જ સહેલી છે છત્રી, ને બધા છોકરાઓને ગમે પણ છે, ફટાફટ આવડી પણ જાય છે. પણ પોઈન્ટ ધ્યાનમાં રાખીને કામ કરવાનું, ને દીકરાઓ જાતે જ કરવાનું છે, મમ્મી પપ્પાની મદદ જોઈતી નથી, બરાબર. તમારે જાતે જ આ કામ કરવાનું છે. હવે આગળ જઈએ. મેં તમને રૂપિયાનો કે પાંચ રૂપિયાનો કે દસ રૂપિયાનો સિક્કો લેવા કહેલું. હવે એ સિક્કાની મદદથી આપણે સ્કૂલે આવશું ત્યારે એક રૂપિયાનો સિક્કો કંપાસમાં મૂકવાનો છે. મમ્મી પપ્પાને કહી દેજો. અમે સ્કૂલે જઈશું ત્યારે ટીચર પ્રેક્ટિસ કરાવશે ને રૂપિયાનો સિક્કો દરેક છોકરાના કંપાસમાં જોઈએ. જો બે પોઈન્ટને અડીને મૂક્યો ને આકાર લીધો. ફરી જુઓ, બે પોઈન્ટને બરાબર ટચ થાય છે, બે પોઈન્ટને અડીને મૂક્યો ને આકાર લીધો. ફરી જુઓ, સાતનો પોઈન્ટ હમણાં ભૂસવાનો નથી, ત્યાં જ રવા દેવાનો છે. શૂન્ય આ બે પોઈન્ટને અડીને આકાર લીધો. અહીંથી ફરી આવો છત્રીનો આકાર દેખાય છે ને જ્યારે છત્રી ખોલીએ છીએ ત્યારે નીચેથી. થઈ ગયું, બંને પોઈન્ટ જોડો. ઓકે, હવે આગળ જાઓ. હવે આ જે પોઈન્ટ આપણે જોડ્યા એ બંને પોઈન્ટ પર એક ગોળ આકાર લઈશું. નીચે જીરો છે, આજે રવા દો ચાલશે. એક ગોળ આકાર, આ ગોળ આકાર દરેક જગ્યાએ લેવાના છે, ભલે અંકો પર લેવાય, આજે અંકો પર જ લેવાના છે. દરેક જગ્યાએ એક સરખા ગોળ, નાના મોટા નહીં જોઈએ, એક સરખા ગોળ. આજે અંકોની ઉપર જ જવા દો, અંકો આજે જરૂરી છે. હવે એની નીચે એક પોઈન્ટ જરાક ટચ થાય એવો, જો બતાવું છું તમને. આ ગોળ, એની નીચે એક પોઈન્ટ. આ પોઈન્ટ શું હોય? પેલો છત્રીને કાપડ બાંધેલું હોય ને એ આ પોઈન્ટ હોય. આ અહીંયા ભલે આજે નહીં દેખાય, બીજી વારમાં સ્પષ્ટ દેખાશે. અહીંયા આ અહીંયા. ચાલો આગળ જઈએ. હવે ઉપર જુઓ, આ ઉપર જે આપણે લીટી લીધેલી છે એ લીટીને ટચ કરીને બંને બાજુ પોઈન્ટ લેશું. ડોલમાં લીધેલા ને ચોરસની અંદર એ રીતે એક સરખા, આ બાજુ પણ એટલું જ માપ, આ બાજુ પણ એટલું જ માપ. હવે એને આપણે જોડી દઈશું વી આકારે, ઊંધો વી. થયું. હવે નીચે દંડો દોરીશું. પહેલાં તો આપણે જે સાતની લીટી છે એ ફરી ઘૂંટી લઈશું, કારણ કે સાતની લીટી ભૂસાયેલી છે. અહીંયાથી આ ઘૂંટી લીધી. હવે એની બાજુમાં બીજી લીટી, બીજી લીટી લઈશું તે આપણે અગિયારની લીટી સુધી જ લઈશું. ક્યાં સુધી લઈશું? અગિયારના પોઈન્ટ સુધી જ, એની નીચે જઈશું નહીં. લઈએ, બરાબર સીધી રાખજો ફૂટપટ્ટી. આ અગિયારના પોઈન્ટ સુધી, એની આગળ જવું નહીં. લેવાયું? હવે કેમ એ હવે જાણો. નીચે બારથી સીધી લીટી, પછી અહીંયા થોડો વળાંક આપો. હવે અહીંયાથી આડી લીટી આટલી જ જાડી લેવાની છે. એને ડબલ લીટી લેવો, આપણે ડોલમાં લીધેલું ને. હવે જેટલી લીટી બાકી છે એ જોડી દેવાની, આટલી બાકી છે તો એ જોડી દીધી. થઈ ગયો વણાક. આ રીતે
छत्री आपणे दोरवानी छे, पदार्थ चित्र छत्री। हाँ, हवे एनी अंदर सूचना छे, सूचना रंग पूरवा नहीं, रंग पूरवा नहीं, बराबर। पदार्थ चित्र में आपणे रंग पूरवाना नथी, डोलमां पण नथी पूरवाना अने छत्री पण नथी पूरवाना। आजनुं काम अहींया पूर्ण थाय छे। एकवार घरे होमवर्क दोरी लेजो पोते जाते। ओके।